પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મેડિકલની પરીક્ષામાં નપાસ થયેલા ત્રણ છાત્રોની ઉત્તર વહી બદલી પાસ કરવાના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2018ની મેડિકલની પ્રથમ વર્ષની પરીક્ષામાં નપાસ થયેલા છાત્રોને રીએસેસમેન્ટમાં ઉત્તર વહી બદલી પાસ કરવામાં આવ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ હરેશ ચૌધરી અને પ્રોફેસર ડોક્ટર જે કે પટેલ દ્વારા બે સભ્યોની કમિટી બનાવી ગેરરીતિ મામલે તપાસ સોંપવામાં આવી હતી. જો કે પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ભાજપ શાસક પક્ષના નેતા હર્ષાબેન મહેશ્વરીના પુત્ર પાર્થનું નામ સામે આવ્યું છે. હર્ષાબેન મહેશ્વરીનો પુત્ર પાર્થ ખોટી રીતે મેડિકલની પરીક્ષામાં પાસ થયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. 392 નંબરના વિદ્યાર્થીનું પાર્થ કુમાર અશોકભાઈ મહેશ્વરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેશાએ યુનિવર્સિટીના સિન્ડિકેટ હરેશ ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. એમબીબીએસમાં નાપાસ વિદ્યાર્થીઓને જે પાસ કરવાનો જે મામલો છે તપાસ કમિટીમાં તમે છો, શું મામલો સામે આવ્યો છે? વિનોદભાઈ, વિષય એવો છે કે યુનિવર્સિટીની કારોબારીને એમબીબીએસમાં એમબીબીએસ બીએચએમએસમાં ગેરરીતિ થવાની ફરિયાદ મળેલી અને યુનિવર્સિટીમાં સરકારના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આગ્રહ હોય છે કે શિક્ષણમાં જરાય પણ 19 સ્વીચ ચલાવી ના લેવું અને બિલકુલ ક્યાંક ક્ષતિ હોય તો એને દૂર કરવી અને ઈમાનદારીપૂર્વક કામ કરવું. તો આ બાબતે યુનિવર્સિટીમાં ઈમાનદારીપૂર્વક કામ કરવાનું, સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરું છું. આ ફરિયાદના અનુસંધાને સર્વે કારોબારી સભ્યોએ મારા પર વિશ્વાસ મૂકીને કે ભાઈ આની તપાસ હરેશભાઈ ચૌધરી કરશે, કે હું અને બીજા એક પ્રિન્સિપાલ અમે બે જણા આની તપાસ કરી રહ્યા હતા અને કેટલાક કેસોમાં આવી થોડી ગેરરીતિઓ જણાઈ હતી અમને અને એ બાબતે ગઈકાલે અમે કારોબારીમાં બંધ કવરમાં મેં રિપોર્ટ પણ મૂક્યો છે. એ બાબતે આજે નિર્ણય કરવાનો હતો પણ સંજોગો વસાત આજે કારોબારીની સભા મોકૂફ રાખવામાં આવી છે. ત્રણ વિદ્યાર્થીઓમાંથી પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના શાસક પક્ષના નેતા હર્ષાબેન મહેશ્વરીનો પુત્ર પાર્થનું પણ નામ સામે આવ્યું છે. ના, આવી કોઈ કોઈ કેમ કે અમારી જો અમને અમે પુરવણીઓ ચેક કરી લે, પુરવણી પર કોઈનું નામ કે માત્ર સીટ નંબર લખેલો હોય છે, એમાં કોઈનું નામ કે એવું કોઈ ઉલ્લેખ હોતો છે નહીં. એટલે એવી કોઈ બાબત આ પુરવણી આની કે આ પુરવણી આની એવું હાલ હું આપની જોડે વાત કરી રહ્યો છું ત્યાર સુધી મને પણ ખબર છે નહીં કે કઈ પુરવણી કયા વિદ્યાર્થીની છે, કેમ કે એ ઉપર નામ કોઈ વિદ્યાર્થીનું લખેલું હોતું નથી. કયા કયા સીટ નંબર છે વિનોદભાઈ? એ બાબતે તપાસ હજી એ બાબતે નિર્ણય આજે કરવાનો હતો એટલે તપાસ અધિકારી તરીકે એ તપાસનો બંધ કવરમાં મેં ગઈકાલે ત્યાં રિપોર્ટ સબમિટ કરાવેલો એટલે એ બાબતે થોડું આજે હું કહું એ થોડું વહેલું ગણાશે એટલે એક બે દિવસની રાહ જુઓ તો એ સારું રહેશે. અને સરકારમાંથી પણ છે કે નિષ્પક્ષ આની તપાસ થવી જોઈએ અને તમામ પ્રકારના આવા ભ્રષ્ટાચાર કે ખોટું ગેરરીતિઓ રોકવા માટે સરકાર પણ સરકાર અને પાર્ટી પણ આ બાબતે નિશ્ચિત થઈને બધાને કહેતી હોય છે કે આવું કંઈ પણ નહીં થાય. કઈ રીતે આ મામલો બહાર આવ્યો છે? આ બાબતે કેટલાક વિદ્યાર્થીઓની રજૂઆત મળેલી કે મેડિકલ અને બીએચએમએસમાં આવું ગેરરીતિઓ થાય છે એટલે એ બાબતે યુનિવર્સિટીના કારોબારી સભ્યોને રજૂઆત મળેલી અને એ બાબતે માન્ય વાઇસ ચાન્સેલરશ્રીએ મને વાઇસ ચાન્સેલરશ્રીને કારોબારી સભ્યોએ મારા પર વિશ્વાસ મૂકીને મને આ તપાસ સોંપેલી. થેન્ક યુ.